चलो बेटा तो गाइस के बाद किचन में जय श्री कृष्ण भणू छे ने बड़ा मजा आवे छे ने भणवानी शाबाश बे આપણે શરૂઆત ક્યાંથી કરીશું હવે તો બધાને ખબર પડી જવી જોઈએ કે ટીચર આપણને આપણે ભણવા બેસીએ એટલે પહેલા પ્રાર્થના કરાવી છે ખબર પડે છે ને પહેલા હાથ જોડી આંખો બંધ હે સરસ્વતી દેવી તું છે અમારી વિદ્યાની દેનારી અમને દો विद्या सारी हे गणपति दादा अमारू रक्षण करो जय श्री कृष्ण बराबर दाने आवड़े छे ने बोलता शाबाश वे अपने टीचर प्रार्थना बोलाई ले પછી શું બોલાવે છે ધૂન બરાબર તો આપણે પહેલા ધૂન ગાવાની મને પ્રસાદી ખાવાની પડે મજા
मने प्रसादी खावानी पड़े मजा मने तारी तारी मने लारी तारी मने लारी तारी मारो प्रश्न कन्हैयो आवे मारो प्रश्न कन्हैयो आवे मने आनंद आनंद थाए मने आनंद आनंद थाए तारा मंदिर पासे वो तारा मंदिर पासे वो प्रभु एक बार मारी सामी छुओ प्रभु एक बार मारी सामी छुओ मने लगतारी मने लगतारी मने लगतारी प्रश्न कन्हैयो आवे मने आनंद आनंद थाए तारा मंदिर पासे फूलवाड़ी तारा मंदिर पासे फूलवाड़ी तारी शोभा बहु बहु सारी तारी शोभा बहु बहु सारी मने लगतारी मने लगतारी मने लगतारी प्रश्न कन्हैयो आवे बराबर हवे टीचर है इन्या दोरी छे जो बड़ो लीमड़ो ना कयो झाड़ छे लीमड़ो तमे लीमड़ो जोयो छे ने केवो होय छे एना पान लीला छे ने जो टीचरे लीला पान पण दोर्या छे तो आपणे लीमड़ानो गीत गावानो छे कई बार गीत गावानो छे लीमड़ा बराबर जो आ देखाय छे लीमड़ो केवो छे आ फळ छे बराबर અને આ બધા એના સરસ મજાના લીલા લીલા પાન છે હું તું ઝાડ હોય ઝાડો પાડો લીમડો હોય અને ઘટાદાર એના પાન હોય તો કેટલો બધો છાંયડો આપે છે લીમડો હે ને આપણે એની નીચે બેસીએ તળકે નીકળ્યા હોય અને લીમડાના છાંયડા નીચે બેસીએ તો કેટલું સરસ લાગે છે હે ને તો આપણે આજે લીમડાનું ગીત ગાઈશું બરાબર તમારે મારી જોડે ગાવાનું છે એક ઝાડો પાડો લીમડ એક ઝાડો પાડો લીમડ એ તો લંગડી રમવા આવે તો રમવાની ભઈ મજા પડે એ તો લંગડી રમવા આવે તો રમવાની ભઈ મજા પડે એક ઝાડો પાડો લીમડ એક ઝાડો પાડો લીમડ मानी ढिंगल एक सो किस मानी ढिंगल तो मारी साथे रमवा आवे तो रमवानी भई मजा पड़े तो मारी साथे रमवा आवे तो रमवानी भई मजा पड़े ने सो किस मा ढिंगली होय तो तुम्हारे जोड़े रमे तो तुमने कई मजा आवे आवे हां पछी તમારી સાથે રમવા આવે તો રમવાની ભઈ મજા પડે આમ જો આપણી જોડે આવે રમવા તો કેવી મજા પડે બરાબર પછી એક આંગણ કેરા બાળું એક આંગણ કેરા બાળું એ તો મારી સાથે રમવા આવે તો રમવાની ભઈ મજા પડે રમવાની ભઈ મજા પડે એક ઝાડો પાડો લીમડ તે ઝાડો પાડો લીમડ એ તો મારી સાથે રમવા આવે તો રમવાની ભઈ મજા પડે બરાબર ચલો હવે જો અહીંયા ટીચરે શું લખ્યું છે તમને બહાર નીકળવા ને લીમડા બરાબર હવે અહીંયા શું લખ્યું છે ટીચરે સામાન્ય આ બધા સવાલના જવાબ છે બરાબર પણ આ તમારે લખતા ને આ બધા તમારે
नीचे ना सवाल ना जवाब मौखिक तैयार करो। हवे तमे क्या बाहर गया हो, कोई ना घरे गया हो, क्या रमता हो, ने तमने कोई पूछे कि तारू नाम शू छे, तो हवे तमे मोटा थया बोलता थया बराबर, तो तमने हवे आवडवू जोईए કે મારું નામ અજય છે, કે મારું નામ નીરવ છે, મારું નામ સોનું છે, એવું બોલતા આવડવું જોઈએ, આવડશે ને? તો ટીચર તમને આજે અહીંયા બધા સવાલના જવાબ પૂછશે અને એના જવાબ પણ શીખવાડશે, તો બધાએ ઘરે આ વિડિયો તમારી મમ્મી જોડે જોઈ લો તમે, એટલે મમ્મી સાથે આ બધા સવાલના જવાબ તમારે બોલતા જો અહીંયા ટીચરે લખ્યું છે કે તમારું નામ શું છે, બરાબર, તો તમને લોકોને તમારું જે પણ નામ એ તરત તમને બોલતા આવડવું જોઈએ। જો અહીંયા જવાબ લખ્યો છે, તમારે કઈ રીતે જવાબ આ લખવાનો, મારું નામ બોલાય, મારું નામ નીરવ છે, બરાબર, તમારે તમારું જે નામ હોય એ બોલવાનું, બરાબર ને? હવે બીજું, તમારા પપ્પાનું નામ શું છે, તમને ક્યાંય ગયા હો, તમે જ્યાં રહેતા હો, કે કોઈ તમારા ઘરે આવે અને તમને પૂછે કે તમારા પપ્પાનું નામ શું છે, તો તમને બોલતા આવડવું જોઈએ કે મારા પપ્પાનું નામ, અહીંયા લખવા, મારા પપ્પાનું નામ, તમારે તમારા પપ્પાનું નામ એ બોલવાનું, બરાબર, અહીંયા તો ટીચર એમ એમ નામ લખે છે, પણ હું તમને, તમે મારી જોડે આવો અને પૂછું બોલો બેટા તમારા પપ્પાનું નામ શું છે, તો તરત તમને આવડવું જોઈએ, મારા પપ્પાનું નામ અજયભાઈ છે, બરાબર। હવે ત્રીજું, તમારા પપ્પા શું કામ કરે છે, બરાબર, તમારા ઘરે કોઈ આવ્યું હોય, મહેમાન આવ્યો હોય, કે પાડોશીમાંથી કોઈ તમને પૂછે કે તારા પપ્પા શું કામ કરે છે, તો તમને આવડવું જોઈએ કે મારા પપ્પા ઓફિસ જાય છે, કે મારા પપ્પા ધંધો કરે છે, બરાબર, એવું બોલતા આવડવું જોઈએ, તો તમારે શીખવાનું। અહીંયા જો અહીંયા લખવાનું, મારા પપ્પા, મારા પપ્પા ઓફિસે જાય છે, શું કામ કરે છે, તો તમને બોલતા આવડવું જોઈએ કે મારા પપ્પા, મારા પપ્પા કોઈ ધંધો કરતા હોય, કેવું બોલવાનું તમારે, કે મારા પપ્પા હવે તો દુકાન છે, તો એ દુકાને જાય છે, મારા પપ્પાને સ્કૂલ છે, તો મારા પપ્પા ભણાવવા જાય છે, મારા પપ્પા ઓફિસે, એવું તમને બોલતા આવડવું જોઈએ। હવે અહીંયા તમારી મમ્મીનું નામ શું છે, બરાબર, બધાને પોતાની મમ્મીનું નામ આવડવું જોઈએ, તમને આવડે છે ને? અહીંયા બોલવાનું, ચાલો તમે આવશો અહીંયા એટલે પૂછશે કે ચલો તમારી મમ્મીનું નામ તમને બધાને આવડવું જોઈએ, બરાબર, તો અહીંયા લખવાનું, મારી મમ્મીનું નામ, તમારી મમ્મીનું નામ જે હોય એ જ બોલવાનું, બરાબર, તો અહીંયા હું લખું છું, મારી મમ્મીનું નામ ગીતાબેન છે, બરાબર। હવે અહીંયા તમારી મમ્મી શું કામ કરે છે, તમારી મમ્મી નોકરી કરવા જતા હોય, પછી કોઈ કામે જતા હોય બીજા, તમને ખબર હોવી જોઈએ, પછી મમ્મી ક્યાંય બહાર ના જતી હોય અને ઘરનું કામ પણ કરતી હોય, ઘરનું બધું જ કામ, તો તમારે કહેવાનું કે મારી મમ્મી, તમારી મમ્મી શું કામ કરે છે, તો લખવાનું, મારી મમ્મી ઘર કામ કરે છે, બરાબર, બહાર ના જતા હોય ક્યારે, ઘરનું જ કામ બધું કરે, ઘરે રહેતા હોય તો શું કહેવાય કે મારી મમ્મી ઘર કામ કરે છે। પછી શું લખ્યું છે, જો ટીચર તમારે કેટલા ભાઈ છે, જો તમારે ભાઈ હોય તો લખવાનું કે મારે બે ભાઈ છે, મારે એક ભાઈ છે, બરાબર, ના હોય તો લખવાનું મારે ભાઈ નથી, જો તમારે એક ભાઈ હોય તો એને લખવાનું કે મારે એક ભાઈ, બરાબર, આવું બોલાય ને? તમને કોઈ પૂછે તમારા ઘેર આવ્યો, તમે ક્યાંય ગયા હો મમ્મી પપ્પા જોડે, તો તમને કોઈ પૂછે કે તારે ભાઈ છે,
तो તમે કોને કે હા તમને પૂછે કેટલા ભાઈ છે તો એનો જવાબ પણ તમને આવડવો જોઈએ હવે ફરી ભાઈ શું કરે છે જો તમારાથી મોટો ભાઈ હોય કદાચ નોકરી પણ કરતો હોય બરાબર ભણવા પણ જતો હોય તો તમારે લખવાનું કે મારો ભાઈ તમારે બોલવાનું ટીચર અહીંયા તમને બાળકી દોડાવે છે
वार्ता के छे पछी भणावे छे गुजराती भणावे छे कमळ नो क फळ नो ख बराबर पछी गणित भणावे छे ईकडे पगडे के जगड क सामान्य ज्ञान भणावे छे टीचर वारना नाम बोलावे પક્ષીના નામ બોલાવે બરાબર પછી આવા સવાલ જવાબ તમને પૂછે કે ચાલો બોધા તારા પપ્પાનું નામ બોલ એવું બધું તમને ગમે છે ટીચર અત્યારે તમને ભણાવે છે તો તમને ગમે છે ભણવાનું તો તમારે બોલવાનું હા શું બોલવાનું હા અમને ભણવાનું બહુ જોઈએ તો બોલશો ને વેરી ગુડ બરાબર ચલો આવજો